મિત્રો કલાપી એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ આજે કલાપીના જીવન વિશે આપણે જાણીએ જેઓ રાજવી કવિ હતા અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં છવ્વીસમી જાન્યુઆરી અઢારસો ને ચુમોતેરના રોજ એમનો જન્મ થયો હતો તેઓ આઠ વર્ષ ની ઉંમરથી એટલે કે અઢારસો થી અઢારસો નેવું સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે રહ્યા હતા તે કદાવર અને બલવાન કાયાવાળા ક્ષત્રિય હતા અને ગિરના સિંહની ભેટ લેવા માટે છેક તુલસીશ્યામ જતાં એક વખત જંગલમાં સંગાથ છોડી દઈને એકલા નીકળી પડ્યા હતા પેપર રચેજની રમતમાં ચોવીસ માઈલ દોડીને વીસ મિનિટ અગાઉથી મોકલેલા જમાદાર અને બે સવારને પકડ્યા હતા દોડવાની કસરત તેઓ નિયમિત કરતા અને તેમના નાના ભાઈ વિજયસિંહને જીને પણ આ કસરત કરવાની સલાહ એક પત્રમાં આપી છે ઘોડે સવારીનો તેમનો ઘણો શોખ હતો અને ચોવીસ માઇલ દોડ્યા પછી ત્રીસ માઇલની ઘોડે સવારી કરવામાં તેમને આનંદ આવતો ઘોડે સવારીનો તેમનો ઘણો શોખ એ મૃત્યુ પર્યંત સુધી રહે છે અઢારસો નેવ્યાશીનું વર્ષ તેમના જીવનમાં પરિવર્તનનું વર્ષ બની રહ્યું સુરસિંહજી સગીર વયના હોવાથી લાઠી અંગ્રેજોની હકુમત હેઠળ હતું તેમનો રાજ્યાભિષેક એકવીસ વર્ષની વયે એકવીસમી જાન્યુઆરી અઢારસો ને પંચાણું લાઠી દરબાર તરીકે થયો કલાપી તેમનું ઉપનામ હતું તેમણે અનેક કવિતાઓ લખીને ગુજરાતી સાહિત્યની સેવા કરી છે તેમણે પ્રવાસ વર્ણન સંવાદો અનુવાદો ડાયરી આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે અઢારસો બાણુંથી તેમનું સાહિત્ય સર્જન સોળે કળાએ ખીલતું જોવા મળી રહે છે ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે પરિચય અને પત્ર વ્યવહારનો પ્રારંભ થતાં તેમના સાહિત્ય સર્જનને બળ મળ્યું હોય તેવું જણાય છે ધીરે ધીરે તેમનું સાહિત્ય વર્તુળ વધતું જાય છે મણિલાલ ત્રિવેદી તેમને તો તેઓ તેમના ગુરુ માનતા હતા તે ઉપરાંત બળવંત ઠાકોર લલિતજી ભોળા કવિ કવિ મસ્ત કવિકાંત અને જટિલ તેમજ બાલુનો સમાવેશ જોવા મળે છે તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપિયર મિલ્ટન ગટે જેવા લેખકોને પણ ભરપૂર વાંચ્યા અંગ્રેજી સાહિત્ય મન ભરીને માણ્યું પણ તેની અસર તેમના સર્જન પણ પડેલી જોવા નથી મળતી તેમના સર્જનનું ખરું બળ તો તેમનું જીવન જ બની રહ્યું અને તેમણે માત્ર છવ્વીસ વર્ષના આયુષ્યમાં બસો ને ઓગણસાઠ કવિતાઓ એટલે કે અંદાજે પંદર હજાર પંક્તિઓ ખંડકાવ્યો ઉર્મી કાવ્યો ગઝલો અને ઉત્તમ ગદ્યનું સર્જન કરી ગુજરાતી સાહિત્ય અને ગુર્જર ધરાને અર્પણ કર્યા અઢારસો છન્નું સત્તાણુંનો સમય ભાવનગર જીવનલાલની પ્રેસમાં તેમના કાવ્ય સંગ્રહ છાપવા માટે કવિના ખાસ મિત્ર બાલુ બધા કાવ્યો લાવે છે સંપાદન બાલુએ કર્યું હોવાથી સંગ્રહને નામ આપવાનું તેઓ બાલુને જ સોંપે છે પહેલું સૂચન બાપુ સંગ્રહનું નામ મધુકરનો ગુંજારો રાખીએ તો કવિ જવાબ આપે છે બાલુ પણ આમાં હૃદયનો ગુંજારવ ક્યાં છે અને એક મિત્રએ સૂચન કર્યું કે બાપુ તમારું તખલુસ કલાપી રાખીએ અને સંગ્રહનું નામ રાખીએ કલાપીનો કેકારવ બસ ત્યારથી લાઠીના એ રાજકવિ કલાપી તરીકે સાહિત્ય જગતમાં ઓળખાવા લાગ્યા કલાપીનું સમગ્ર સાહિત્ય સર્જન તેમના જીવનમાં બનેલા પ્રસંગો પર કે તેમના અંગત જીવનના અનુભવ પર જ આધારિત છે તેમણે એક મહાકાવ્ય ખંડકાવ્ય ઓગણસાઠ ગઝલો એકસો અઠ્યાસી છંદોબદ્ધ કવિતા ઉર્મી ગીતો લખ્યા હતા કલાપીએ આ તમામ સાહિત્યનું સર્જન માત્ર દર દસ વર્ષના ગાળામાં જ કર્યું હતું કાવ્ય સંગ્રહ કલાપીનો કેકારવ કલાપીનો કલાપ હમીરજી ગોહિલ દીર્ઘ કાવ્ય કાશ્મીરનો પ્રવાસ વર્ણન સ્વીડનબર્ગનો ધર્મ વિચાર નિબંધ લખ્યો અઢાર વર્ષની યુવાન વયા રાજવી કવિનું પ્રથમ કાવ્ય વૈરાગ્ય હાલ વિશે હતું અને છેલ્લું કાવ્ય હતું આપની યાદી કલાપીનું સુખ્યાત ખંડકાવ્ય આપણને યાદ જ હોય ગ્રામ્ય માતા અને એની આ અમર પંક્તિ રસહીન ધરા થઈ છે ધ્યાનહીન થયો નૃપ નહીં તો ના બને આવું બોલી માતા રડી રહી એમની બીજી ચિરંજીવ કૃતિ એ એમની ગઝલ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની તે સમયના જાણીતા સાહિત્ય પ્રકાર સોનેટ સર્જનમાં શિકારીને કાવ્યના કવિ એમના સૌંદર્ય બોધને વાચા આપતી ચિરંજીવ પંક્તિ આપે છે કલાપીના શાસનકાળમાં ગુજરાત કાઠિયાવાડમાં ભયંકર છપનિયાને નામે ઓળખાતી ઓળખાતો દુકાળ પડ્યો હતો નવમી જૂન ઓગણીસોના દિવસે છવ્વીસ વર્ષની વયે તેમનું નિધન થયું તેમનું મોત પણ આવી જ રાજકીય ખટપટના વિષ ભેળવેલા પેંડા ખાવાથી જ થયું હતું અઢારસો બાણુંથી ઓગણીસો સુધીની એમની સર્વ કાવ્ય રચનાઓને સમાવતા સંગ્રહ કલાપીનો કેકાવવનું કાંતને હાથે ઓગણીસો ને ત્રણમાં મરણોત્તર વિમોચન કર્યું કલાપીએ પ્રવાસ વર્ણન સંવાદો અનુવાદો ડાયરી આત્મકથન અને પત્રો રૂપે ગદ્ય લેખન પણ કર્યું છે અઢારસો એકાણું બાણુંમાં કરેલા ભારત પ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરી જોશીને પત્રો રૂપે લખાયેલા કાશ્મીરનો પ્રવાસનું જાહેર પ્રકાશન છેક ઓગણીસો બા બારમાં કાશ્મીરનો પ્રવાસ કલાપીના સંવાદો સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર એ ગ્રંથમાં થયો છે કલાપી તીર્થ અથવા કલાપી તીર્થ સંગ્રહાલય ગુજરાતી ભાષાના સાહિત્યકાર કવિ કલાપીની યાદમાં બનાવવામાં આવેલું કલાપીના જીવન સાથે સંબંધ ધરાવતી ચીજોનું સંગ્રહાલય છે તે ગુજરાતના અમરેલી જિલ્લાના કલાપીના જન્મસ્થળ લાઠી ખાતે આવેલું છે કલાપીએ સ્વહસ્તે લખેલા કાવ્યો પત્રો તેમણે ઉપયોગમાં લીધેલો દુર્લભ ચીજો રાજાશાહી કાળના રાજરચીલાનો અહીં વિશાળ સંગ્રહ છે કલાપી જ્યાં રહેતા હતા તે રાજમહેલ જેના કાંઠે બેસીને કાવ્યો લખતા તે તળાવ વગેરે યાદોને પણ કલાપી તીર્થ સાથે સાંકળી લેવામાં આવી છે ગુજરાતના સાહિત્ય રસિકો માટે આ સ્થાન એક આકર્ષણનું કેન્દ્ર છે રાજકવિ કલાપી નામનું પુસ્તક એમના જીવન વિશેનું પુસ્તક એમના નામથી કલાપી એવોર્ડ ગઝલ માટે આપવામાં આવે છે ઓગણીસો છાસઠ માં ગુજરાતી ચલચિત્ર કલાપી બનાવાયું જેમાં અભિનેતા સંજીવ કુમાર કલાપીની ભૂમિકા ભજવેલી દિન એક ગયો પછી લાખ ગયા શિરમાં પાળિયા પણ આવી ચૂક્યા ઊરનું જળવું શમી જશે પણ તે ચટકું ભરી ક્યાં મળશે એમની મુખ્ય રચના તો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપની અને અંતમાં પડ્યા જખમ સૌ સહ્યા સહીશ હું હજુ એ બહુ ગણ્યા નવકદી ગણું નવકદી પડે છો હજુ અપાર પડશે અને જીગર હાય આળું થયું કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું પ્રભુ પડી વીજળી તે પડી સુખથી છો બળો છું સુખે અનંત ભભૂકા દહે દહો ગળો છું સુખે ન દાહ વસમો કદી જીગર બૂમ ના પાડતું કઠિન બનજો નહીં હૃદય એ જ ઈચ્છો પ્રભુ બહુય રસ છે મને હૃદય છે હજુ તો આવો અરે હૃદય જો ગયો રસ ગયો પછી તો બધો ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું કઠિન ન બનો કદી હૃદય એ જ ઈચ્છો પ્રભુ કલાપીની સુંદર રચનાની રજૂઆત સાથે પૂર્ણાતી કરું છું આસ્તુ જય હિન્દ